Hello friends, today we are going to discuss very interesting and humorous short story. This story named The Open Window was written by Hector Hugh Munro. Hector Hugh Munro was a witty British author who published under the pen name Saki. Friends, today I am going to read the short story, and along with that I will also translate the story into Gujarati. So, let us first of all talk about the author of this short story. As I said, Saki is a pen name of Hector Hugh Munro. This writer, Hector Hugh Munro, was born in 1870 and died in 1916. Munro was master of this short story form. He was born in Akiab, Burma, now known as Myanmar, in 1870. In his early career, Munro became a police officer in India and he was posted to Burma. Munro died in France during First World War on 13th November 1916 by German sniper fire during the Battle of Ancre. Here, Saki, okay, or Hector Hugh Munro, is very much famous and popular for his short stories, okay. As I said, he was master of this form, short story. There are some of his popular short stories like The Interlopers, Gabriel Ernest, The Toys of Peace, The Storyteller. Okay. So, like these stories, here, this short story, The Open Window, is also very humorous and interesting story. Now, this story, this short story, was published in 1914. It is one of the most anthologized stories of Saki and is an excellent example of Saki's use of irony. હવે આ જે ટૂંકી વાર્તા છે ને ધ ઓપન વિન્ડો, તે પબ્લિશ થઈ હતી 1914માં, અને આ એવી વાર્તા છે કે જેને વાર્તા સંગ્રહોમાં સ્થાન મળ્યું છે. એટલે કે સાકીની જે ટૂંકી વાર્તાઓના સંગ્રહો જોવા મળે છે તો તેમાં આ વાર્તા હોય જ છે. અને સાકીના જે સાકી એની વાર્તાઓમાં વ્યંગનો ઉપયોગ કરે છે તેનું ખૂબ જ સરસ શ્રેષ્ઠ એક્ઝામ્પલ આ વાર્તામાં છે. ઇટ ઇઝ સેટ ઇન અ કન્ટ્રી એસ્ટેટ ઓફ એ ટિપિકલ અપર ક્લાસ ફેમિલી ઓફ ધેટ ટાઈમ. ધ સ્ટોરી ઇઝ અબાઉટ એ નર્વસ મેન named Frampton Nuttall,
who came for a retreat in the village, in the estate. આજે વાર્તા છે તે એક ડરેલા અને માનસિક રોગી જેનું નામ છે ફ્રેમ્પ્ટન નટલ, તેની વાત છે કે જે આ ફ્રેમ્પ્ટન નટલ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે પોતાની માનસિક બીમારીનો ઇલાજ કરવા માટે. ધ ઓથર પ્રેઝન્ટેડ બોથ ધી ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કોન્ફ્લિક્ટ ઓફ ધ મેન ડ્યુરિંગ ધી શોર્ટ સ્ટે. અહીંયા લેખક આ જે માણસ છે ફ્રેમ્પ્ટન નટલ તેનો આંતરિક અને બાહ્ય સંઘર્ષ બંને પ્રકારના અહીંયા વર્ણવે છે, રજૂ કરે છે. આ જે ફ્રેમ્પ્ટન નટલ છે એ ટૂંકા સમય માટે વિલેજમાં રહે છે, એનો જે સ્ટે છે એ ખૂબ જ ટૂંકો હોય છે. તો આ વાર્તા એક 15 વર્ષની નાની છોકરી જેનું નામ વેરા છે તેને પણ ખૂબ જ સરસ રીતે તે પાત્રનું ચિત્રણ કરેલું છે. હવે આ જે 15 વર્ષની નાની છોકરી છે વેરા, તે આ મિસ્ટર નટલને ડરાવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે વેરા એ ટૂંક સમયમાં વાર્તા બનાવી દેવી તેમાં હોશિયાર છે. એટલે કે વેરા એ એક સ્વસ્થ ચિત્તવાળી છોકરી છે, વાર્તાની શરૂઆતમાં આપણને જોવા મળશે. This story Open Window is also about the wit and skill of a 15-year-old girl named Vera. She is self-possessed and clever at making up imaginative stories very quickly. આ વાર્તા એક 15 વર્ષની યુવાન નાની છોકરીની પણ છે, એના વિશે પણ છે કે જેનું નામ છે વેરા. અને આ વેરા સ્વસ્થ ચિત્તવાળી છોકરી છે અને ટૂંક સમયમાં ઝડપથી કાલ્પનિક વાર્તાઓ બનાવી કાઢવી તેમાં તેની હોશિયારી છે. વેરા ઇઝ મિસિસ સેપલ્ટન્સ નીસ. હવે આ વાર્તામાં એક બીજું પાત્ર પણ છે, તેમનું નામ છે મિસિસ સેપલ્ટન. હવે મિસિસ સેપલ્ટનની ભત્રીજી છે વેરા. વેરા ઇઝ મિસિસ સેપલ્ટન્સ નીસ, NIECE. નીસ એટલે ભત્રીજી, અને ભત્રીજા માટે અંગ્રેજી શબ્દ છે નેવ્યુ, NEPHEW. નાવ ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ હાઉ વેરા મેક્સ ફન ઓફ ફ્રેમ્પ્ટન નટલ બાય હર ઇમેજિનેટિવ સ્ટોરી. આ વાર્તામાં વેરા કેવી રીતે ફ્રેમ્પ્ટન નટલને ડરાવે છે તેની કાલ્પનિક વાર્તા કહીને તેના વિશે છે. એટલે કે આ એક રમૂજી વાર્તા છે. હવે આપણે જે શોર્ટ સ્ટોરી છે તેને જોઈશું. એટલે કે હું અહીંયા શોર્ટ સ્ટોરી વાંચીશ ઇંગ્લિશમાં અને પછી તેનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનો પ્રયત્ન કરીશ. માય આંટ વિલ બી ડાઉન પ્રેઝન્ટલી, મિસ્ટર નટલ.
said, "A very self-possessed young lady of 15. In the meantime, you must try and put up with me." Now, friends, here, a very self-possessed young girl of 15 said to this man, Mr. Frampton Nuttall. She says, "My aunt will be down presently. In the meantime, you must try and put up with me." મારી કાકી હમણાં જ આવતી હશે મિસ્ટર નટલ, ને આવે ત્યાં સુધી તમારે મારાથી ચલાવી લેવું પડશે. સો હિયર મિસિસ સેપલ્ટન. નાઉ હુ ઇઝ મિસિસ સેપલ્ટન? મિસિસ સેપલ્ટન ઇઝ આન્ટ ઓફ વેરા. ઓકે, ધીસ ગર્લ ઓફ 15, દેટ મીન્સ વેરા વોઝ 15 years old. So here Vera was alone in the house, and her aunt and her uncle were not present. So she says that in the meantime you must try and put up with me. Frampton Nuttall endeavored to say the correct something which should duly flatter the niece of the moment without unduly discounting the aunt that was to come. Frampton Nuttall થોડા એવા શબ્દો બોલવાનો પ્રયત્ન કર્યો કે જેથી ભત્રીજી અને કાકી બંનેની ખુશામત થાય. અંગત રીતે તેને શંકા હતી કે આ પ્રકારના અજાણ્યા લોકોની ઔપચારિક મુલાકાતો તેના બીમાર જ્ઞાનતંતુઓનો ઈલાજ થઈ શકશે. ઓકે, સો ફર્ધર પ્રાઇવેટલી હી ડાઉટેડ મોર ધેન એવર વેધર ધીઝ ફોર્મલ વિઝિટ્સ અને સક્સેશન ઓફ ટોટલ સ્ટ્રેન્જર્સ વુડ ડુ મચ towards helping the nerve cure which he was supposed to be undergoing. Now, students, here, Mr. Nuttall teni mansik bimari na ilaj mate ahiya aava ajanya gam ma aavyo hato. પરંતુ તેને પોતાને જ શંકા હતી કે શું આવું કરવાથી તેની માનસિક બીમારી નો ઈલાજ થશે ખરો. હવે આગળ વધીએ. "આઈ નો હાઉ ઇટ વિલ બી," હી સિસ્ટર હેડ સેડ વેન હી વોઝ પ્રિપેરિંગ ટુ માઇગ્રેટ ટુ ધીસ રૂરલ રિટ્રીટ. "You will bury yourself down there and not speak to a living soul, and your nerves will be worse than ever from moping. I shall just give you letters of introduction to all the people I know there. Some of them, as far as I can remember, were quite nice." Now here, Mr. Nuttall is thinking about his sister's words, okay, when he was preparing to come this village. તો અહીંયા નટલ વિચારે છે મનમાં કે જ્યારે તે ગ્રામ્ય પ્રદેશમાં જતો હતો ત્યારે તેની બહેને કહ્યું હતું કે ત્યાં ગામડામાં વાતચીત કરવા માટે કોઈ ઓળખીતું નથી, કારણ કે મિસ્ટર નટલ માટે આ ગામ સાવ અજાણ્યું હતું. એટલે તેની બહેને
તેના ઓળખીતા લોકો પર ચિઠ્ઠી લખી આપી. એટલે કે અહીંયા મિસ્ટર નટલની બહેન કેટલાક વર્ષો આ ગામમાં રહી ચૂક્યા હતા, તેથી મિસ્ટર નટલની બહેન તેમને લેટર્સ ઓફ ઇન્ટ્રોડક્શન એટલે કે એક પરિચય પત્રો લખી આપે છે મિસ્ટર નટલને. તેમની બહેન જાણતી હતી તે મુજબ ત્યાંના કેટલાક લોકો ખરેખર સારા હતા. ઓકે, અને આમ બહેને આપેલા પરિચય પત્રો લઈને તે મિસિસ સેપલ્ટનના ઘરે મળવા ગયો. સો હિયર ધ વર્ડ વિચ ઇઝ આઈ થિંક વિચ સીમ્સ ડિફિકલ્ટ ફોર યુ હિયર ઇન ધીસ લાઈન, યુ વિલ બરી યોર સેલ્ફ ડાઉન ધેર એન્ડ નોટ સ્પીક ટુ અ લિવિંગ સોલ એન્ડ યોર નર્વસ વિલ બી વર્સ દેન એવર ફ્રોમ મોપિંગ. તો અહીંયા જે મોપિંગ શબ્દ છે MOPING, તેનો સિનોનિમ છે ટુ મૂવ ઓર એક્ટ સ્લોલી. એની બહેન એવું કહે છે કે તમે ત્યાં જઈને કઈ જ બોલવાના નથી, મને ખબર છે, કારણ કે તમે તમારી જાતને દફનાવી દેશો. એટલે કે અહીંયા મિસ્ટર નટલ નો સ્વભાવ આપણને અહીંયા જાણવા મળે છે કે મિસ્ટર નટલ ઇન્ટ્રોવર્ટ હતા, એટલે કે લોકો સાથે વધુ વાતચીત ન કરવી અને એકલા રહેવું, જેના મિત્રો પણ ખૂબ ઓછા હોય તેવા સ્વભાવના મિસ્ટર નટલ હતા. અને આ તો અજાણ્યું ગામ હતું અને તે પણ સાવ અજાણ્યા લોકો સાથે તેમને રહેવાનું હતું, તેથી તેમની બહેન તેમને પરિચય પત્રો લખી આપ્યા. હવે ઇંગ્લિશમાં જો આપણે આ વાત કેવી હોય તો ઓન અ સર્ટન ડે એ મેન નેમ્ડ ફ્રેમ્પ્ટન નટલ કેમ ટુ અ વિલેજ એન્ડ વિઝિટેડ સેપલ્ટન ફેમિલી. ઓકે, નાવ હિયર વી હેવ ધ રેફરન્સ ઓફ વિલેજ, મીન્સ મિસ્ટર નટલને એવી સલાહ મળેલી ડોક્ટર તરફથી જ, બરાબર, કે તેમને અજાણ્યા ગામમાં અજાણ્યા લોકો સાથે રહેવાનું જેથી કરીને તેમની માનસિક બીમારી સાજી થાય. સો હી વોઝ લિવિંગ ઇન ટાઉન, દેટ મીન્સ ધ નેચરલ લિવિંગ ઓફ મિસ્ટર નટલ વોઝ ટાઉન, મીન્સ મિસ્ટર નટલ વોઝ મેન ઓફ સિટી. He was a man of weak nerves also. એટલે કે તેઓ માનસિક બીમાર હતા, weak nerves. Okay, a man of weak nerves. He was mentally ill. The doctor had advised him to visit total strangers of village for treatment. He came to the countryside to cure his nerves. Now here, Mr. Nuttall did not know anybody in this village. He was totally a stranger there. So, his sister gave him letters of introduction to the people she knew there. According to his sister, Frampton Nuttall was a reserved man. He did not speak to any stranger. He had a doubt about his doctor's advice to meet the strangers for his illness. Mr. Nuttall told Vera that the doctors had advised him complete rest for mental excitement and violent physical exercise. તે આપણે હવે આગળ જોવાના છીએ. Frampton wondered whether Mrs. Sappleton, the lady to whom he was presenting one of the letters of introduction, came into the nice division.
અહીંયા ચિઠ્ઠી લખતી વખતે તેની બહેનના શબ્દો પ્રમાણે ખરેખર મિસિસ સેપલ્ટન સારી વ્યક્તિઓમાંના એક હશે કે કેમ તેવું અહીંયા મિસ્ટર નટલ વિચારતા હતા અને તેઓ હોલમાં બેઠા. ડુ યુ હવે નાવ વેરા આસ્ટ, ડુ યુ નો મેની ઓફ ધ પીપલ રાઉન્ડ હિયર? Asked the niece when she judged that they had had sufficient silent communion. તો અહીંયા વેરાએ કહ્યું, વેરાએ પૂછ્યું કે તે અહીં બીજા લોકોને ઓળખે છે કે શું. ફ્રેમ્પ્ટન સેડ, hardly a soul. My sister was staying here at the rectory, you know, some 4 years ago, and she gave me letters of introduction to some of the people here. તો અહીંયા મિસ્ટર નટલ જવાબ આપે છે કે ના, મારી બહેન અહીં જ્યાં પાદરી રહે છે ત્યાં રહેતી હતી, તેથી તેણીએ પરિચય માટે 2-3 પત્રો લખી આપ્યા છે. આવા પત્રો લખાવવા અને તેને લઈને ઓળખાણો કરવા જવું એ એકચ્યુઅલી એક મૂર્ખતાભરી પ્રવૃત્તિ હોય તેવા ભાવ સાથે તેણે કહ્યું. કોણે કહ્યું અહીંયા? એકચ્યુઅલી He made the last statement in a tone of distinct regret. Okay, teva bhav sathe. Now, Vera said, then you know practically nothing about my aunt? Pursued the self-possessed young lady. Here, Vera was self-possessed young girl. Self-possessed એટલે સ્વસ્થ ચિત્તવાળી, કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ રહી શકે તેવી છોકરી. હવે આ વેરા મજાકિયા સ્વભાવની હતી, એટલે અહીંયા તે જાણવા માંગે છે કે, અને તેને કહ્યું કે તો તેનો અર્થ એમ કે મારી કાકી વિશે કઈ જ જાણતા નથી? Only her name and address, admitted the caller. He was wondering whether Mrs. Sappleton was in the married or widowed state. An undefinable something about the room seemed to suggest masculine habitation. હવે મિસ્ટર નટલ સ્વીકાર્યું કે હા, માત્ર તેમનું નામ અને તેમનું એડ્રેસ. અહીંયા મુલાકાતીના મનમાં તે સમયે મિસિસ સેપલ્ટન પરણેલી હશે કે વિધવા, તેની પણ દ્વિધા હતી. હવે એ ખંડનું જે વાતાવરણ જ્યાં બેઠા હતા ને મિસ્ટર નટલ, તે ખંડનું વાતાવરણ તેને એમ મહેસૂસ કરતું હતું કે તેણીની પરણેલી હતી. કારણ કે છે ને કે મેસ્ક્યુલાઇન હેબિટેશન, એટલે કે અહીંયા કોઈ પુરુષ પણ રહેતો હશે આ ઘરમાં. તો તે રીતે તેમને જાણ્યું કે તેઓ પરણેલા હશે. કોણ? મિસિસ સેપલ્ટન. હવે આગળ વધીએ. વેરા કહે છે, Her great tragedy happened just 3 years ago, said the child. That would be since your sister's time. Her tragedy? Asked Frampton. Somehow, in this restful country spot, tragedies seemed out of place. You may wonder why we keep that window wide open on an October afternoon, said the niece,
indicating a large French window that opened on to a lawn. "It is quite warm for the time of the year," said Frampton. "But has that window got anything to do with the tragedy?" હવે અહીંયા વેરાને ખબર પડી ગઈ છે કે ફ્રેમ્પ્ટન અજાણ્યા છે, તેમને ગામ વિશે તો ખબર નથી, પણ એમના કાકીને પણ પ્રથમવાર મળવાના છે. એટલે અહીંયા વેરા કહે છે, પેલી ખુલ્લી બારી બતાવીને, જુઓ અહીંયા કહે છે, છોકરી બોલી, બિચારી કાકી, તેમના જીવનમાં એક ભયંકર કરુણાંતિકા બની ગઈ. તેને આજે બરાબર 3 વર્ષ થયા. આ બનાવ તમારા બહેન અહીંથી ગયા તે પછીનો છે. તો ફ્રેમ્પ્ટન પૂછે છે, કરુણાંતિકા? આવા શાંત નિરાંતવાળા સ્થળે કરુણ ઘટના કેવી હોય એમ અહીંયા લેખક કહે છે. તો અને ફ્રેમ્પ્ટન પણ તેવું વિચારે છે. તમે પેલી બારી જુઓ છો ને, ઓક્ટોબરની ઢળતી સાંજે, એટલે કે ઠંડી હવા હોય છતાંય, તે શા માટે ખુલ્લી રાખી હશે તેનો તમને વિચાર આવતો હશે. આવું વેરાએ કહ્યું, એટલે કે ભત્રીજીએ પેલી મોટી ફ્રેન્ચ બારી તરફ આંગળીથી નિશાન કરીને બતાવ્યું. ત્યારે નટલ શું કહે છે, જરા ગરમી જેવું જણાય છે, ફ્રેમ્પ્ટને કહ્યું, પણ શું આ બારી પેલી કરુણાંતિકા સાથે જોડાયેલી છે ખરી? હવે ફ્રેમ્પ્ટન નટલ પોતે અજાણ્યા છે અને અજાણ્યાના ઘરે આવ્યા છે, તેથી તેઓ જે હોસ્ટ હોય ને, એટલે કે જે યજમાન હોય, તેમની વાતમાં સૂર પુરાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આવી રીતે પોતે પરિચય કેળવવાનો પ્રયત્ન કરે છે ફ્રેમ્પ્ટન. હવે વેરા તેની એક કાલ્પનિક વાર્તા ઉપજાવી કાઢે છે, બરાબર, અને વાર્તાનું ટાઇટલ પણ તે જ છે, ધ ઓપન વિન્ડો. હવે અહીંયા જે વિન્ડો, જે બારી છે, તે ફ્રેન્ચ પ્રકારની બારી હોય છે, એટલે કે નાનું બારણું કે જે મકાનની બાજુમાં જે ગાર્ડન હોય તેની સાથે એટેચ્ડ હોય, એટલે કે તે નાના બારણામાંથી તમે જઈ પણ શકો બહાર ગાર્ડનમાં, જે ઘરની બાજુનું, એટલે કે તેમના વરંડામાં જે ગાર્ડન હોય તે ગાર્ડનમાંથી પણ જઈ શકાય તેવી બારી, બરાબર. હવે વેરા વર્ણન કરે છે, જુઓ, જ્યારે મિસ્ટર નટલ પૂછે છે કે શું આ જે ટ્રેજડી, એટલે કે જે કરુણો બનાવ બન્યો તમારી કાકી સાથે, તેને અને આ બારી સાથે શું સંબંધ છે, તો અહીંયા વેરા કહે છે, આઉટ થ્રુ ધેટ વિન્ડો 3 યર્સ અગો ટુ અ ડે હર હસબન્ડ એન્ડ હર 2 યંગ બ્રધર્સ વેન્ટ ઓફ ફોર ધેર ડેઝ શૂટિંગ. They never came back. In crossing the moor to their favorite snipe shooting ground, they were all 3 engulfed in a treacherous piece of bog. It had been that dreadful wet summer, you know, and places that were safe in other years gave way suddenly without warning. Their bodies were never recovered. That was the dreadful part of it. Here the child's voice lost its self-possessed note and became falteringly human. Poor aunt always thinks that
they will come back someday. They and the little brown spaniel dog that was lost with them and walk in at that window just as they used to do. That is why the window is kept open every evening till it is quite dusk. Poor dear aunt, she has often told me how they went out, her husband with his white waterproof coat over his arm, and Rooney, her younger brother, singing, "Bertie, why do you bound?" as he always did to tease her, because she said it got on her nerves. Do you know, sometimes on still, quiet evenings like this, I almost get a creepy feeling that they will all walk in through that window. હવે અહીંયા તે પ્રમાણે વેરા વાત આગળ વધારે છે અને તે ટ્રેજેડી વિશે કહે છે કે જે તેની કાકી સાથે બની હતી, એ કરુણ ઘટના. હવે વાર્તામાં આપણને આગળ જાણવા મળશે કે ખરેખર આ વાર્તા આ વાત સાચી હતી કે કેમ. અહીંયા વેરા કહે છે આગળ કે આજની તારીખે બરાબર 3 વર્ષ પૂર્વે તેણીના કાકા અને તેમના બે ભાઈઓ આ બારીમાં થઈને શિકારે ગયા હતા. તેઓનો શિકારનો શોખ હતો એટલે ઘણીવાર જતા, પણ તે દિવસે ગયા તે ગયા, તેઓ ઘેર ક્યારેય પાછા ફર્યા નહીં. પક્ષીઓના શિકાર માટેની અમુક ખાસ જગ્યાએ જતા રસ્તામાં પોચી જમીનનો વિસ્તાર હતો, તેમાં થઈને જવાનું હતું. તેઓ જતા જતા કળણવાળી જમીનમાં 3 જણ ગરકાવ થઈ ગયા. અહીંયા છે ને કે તેઓ દે વર ઓલ 3 એન્ગલ્ફડ ઇન અ ટ્રેચરસ પીસ ઓફ બોગ. કળણ, જે જંગલોમાં ખાસ જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાં આવી પોચી જમીન જોવા મળતી હોય છે. તો આ ત્રણેય ગરકાવ થઈ ગયા, ખૂપી ગયા તેમાં. તેઓ આખાને આખા અંદર ઉતરી ગયા. તે વર્ષે ઉનાળામાં અતિશય વરસાદ થયો. તે જગ્યાએ જમીન કઠણ હોવાનો ખ્યાલ હતો, પરંતુ જમીન અંદરથી પોચી થઈ ગયેલી અને તેમાં અરેરાટી થાય તેવી વાત એ હતી કે કોઈ લાશ પણ હાથ ન લાગી. છોકરીએ શરૂઆતમાં થોડી ઠાવકી થઈને વાત શરૂ કરેલી, પણ હવે તેનો સ્વર બદલાવા લાગ્યો, તેનો મનોવેગ દેખાવા લાગ્યો. કહે છે કે પુઅર આંટ, સી બિચારી કાકી આજ દિન સુધી ઘરે પાછા ફરશે તેવી આશા લઈને બેઠી છે. તેમની જોડે તેમનો કૂતરો પણ પાછો ફરશે, સ્પેનિયલ. હને સ્પેનિયલ એ એક કૂતરાની જાતિનું નામ છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ બ્રીડ ઓફ ડોગ. એટલે સાંજે રોજ અંધારું થાય ત્યાં સુધી બારી ખુલ્લી રહે છે. બિચારી કાકી, કાકા કેવી રીતે બહાર નીકળ્યા? તેમના હાથમાં સફેદ રેઇનકોટ હતો અને તેનો નાનો ભાઈ રોની, "બર્ટી વાય યુ બાઉન્ડ", રાઈટ, એવું જે ગીત ગાતો એમ કાકીને ચેડાવવા માટે, એટલે કે એની બહેનને ચેડાવવા માટે. સો કાકી આ વાત મને ઘણી વાર કહી, એવું વિરાય કહ્યું, ઘણી વાર કહી હશે. ક્યારેક ક્યારેક તો આજે છે એવા વાતાવરણમાં સાંજના સમયે મને મનમાં વિચિત્ર ભાવ જાણે તેઓ ત્રણેય જણ બારીની બારીમાંથી હમણાં દાખલ થશે એવું લાગ્યા કરે છે. અને તે સમયે રૂવાડા ઊભા થઈ જાય છે, એટલે કે છોકરીએ સહેજ આમ ધ્રુજીને વાત અધૂરી છોડી. અહીંયા વેરા નાટક કરી રહી છે, બરાબર, ડરાવવા માટે. કોને? મિસ્ટર ફ્રેમ્પ્ટન નટલને. અને અહીંયા આ વાત
वेरा फ्रेम्पटन नटल ने कही रही छे त्याज वेरा नी काकी आवे छे, आवी चढ़े छे, बराबर। सो अहीं लेखक कहे छे के लेखक અહીંયા લેખક આપણને કહે છે, આગળ હું વાંચું છું, શી બ્રોક ઓફ વિથ અ લિટલ શડર, હને એટલે કે અહીંયા વેરા સહેજ ધ્રુજીને વાત અધૂરી છોડી દીધી. ઇટ વોઝ અ રિલીફ ટુ ફ્રેમ્પટન વેન ધ આન્ટ બસ્ટલ્ડ ઇન ટુ ધ રૂમ વિથ અ વર્લ્ડ ઓફ એપોલોજીઝ ફોર બીંગ લેટ ઇન મેકિંગ હર એપિયરન્સ. એટલે કે અહીંયા તેઓ માફી માગીને તેઓ આવે છે કે શું તેઓ મોડા તો નથી પડ્યા ને. તો અહીંયા મિસિસ નટલને કદાચ અણસાર હશે અથવા એમને તેઓ જાણી ચૂક્યા છે કે કોઈ એમને મળવા આવવાનું છે, મિસ્ટર નટલ મળવા આવવાના છે. તો આપણને તેનો એક સંદર્ભ અહીંયા વાર્તામાં ક્યાંય જોવા નથી મળતો, પરંતુ તે પરિચય પત્રો લઈને ફ્રેમ્પટન અહીંયા મિસિસ સેપલ્ટનના ઘરે આવે છે. એટલે અહીંયા કહે છે આગળ કે આઈ હોપ વેરા હેઝ બીન અમ્યુઝિંગ યુ, એવું કહે છે એટલે કે વેરાએ તમને ખુશ કર્યા હશે. અને અને એપોલોજીસ શબ્દ પણ અહીંયા છે ને કે વર્લ્ડ ઓફ એપોલોજીસ ફોર બીંગ લેટ ઇન મેકિંગ હર એપિયરન્સ, એટલે કે તેઓ સોરી કહીને પણ ઘરમાં દાખલ થાય છે. એટલે કે મિસિસ અહીંયા જે મિસિસ સેપલ્ટન છે, મિસ્ટર ફ્રેમ્પટન નટલને દિલગીરી વ્યક્ત કરે છે. તો ફ્રેમ્પટન જવાબ આપે છે કે શી હેઝ બીન વેરી ઇન્ટરેસ્ટિંગ. નાઉ મિસિસ સેપલ્ટન સેઝ, આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ ધ ઓપન વિન્ડો, સેડ મિસિસ સેપલ્ટન બ્રિસ્કલી. માય હસબન્ડ એન્ડ બ્રધર્સ વિલ બી હોમ ડાયરેક્ટલી ફ્રોમ શૂટિંગ એન્ડ દે ઓલવેઝ કમ ઇન ધીસ વે. They have been out for snipe in the marshes today, so they'll make a fine mess over my poor carpets, so like you men folk, isn't it? હવે અહીંયા આપણને એ પણ જાણવા મળે છે કે મિસિસ સેપલ્ટન પણ તે જ બારીને દર્શાવીને કહેવા માગે છે કે આ જ બારીએથી તેમના પતિ અને તેમના બે ભાઈઓ આવવાના છે, એટલે કે તેમનો આવવાનો સમય થઈ ગયો છે કે જેઓ શિકારે પર ગયા હતા. સમજાય છે? એટલે કે આ વાત સાચી છે, પરંતુ વેરાએ જે વાર્તા કહી મિસ્ટર નટલને તે ખોટી છે. કઈ રીતે ખોટી છે? સમયની બાબતમાં વેરાએ એવું કહ્યું કે 3 વર્ષ પહેલા આવી ઘટના ઘટી ચૂકી, બરાબર. પરંતુ હકીકતમાં આ વાત આજની જ હતી કે આજે સવારે મિસિસ સેપલ્ટનના પતિ અને તેમના બે ભાઈઓ એક કૂતરા સાથે શિકારે નીકળ્યા આ જ ખુલ્લી બારીએથી, અને તેમની ટેવ હતી કે તેઓ આ જ બારીએથી પાછા ઘરમાં દાખલ થાય, નહીં કે મુખ્ય દરવાજાથી. ઓકે, તો અહીંયા વેરાએ ખૂબ જ સરસ રીતે એ જ વાતનું કનેક્શન જોડ્યું, બરાબર. તો તેની કલ્પના જે હતી તે એ આ હતી કે તેની કાકી આવીને આ જ વાત કહેશે જેથી કરીને ફ્રેમ્પટન વધુ ડરશે. એટલે કે વેરા એવું સાબિત કરવા ઈચ્છતી હતી કે તેની કાકી મિસિસ સેપલ્ટન પણ માનસિક બીમાર છે, બરાબર. અને તેવું જ થયું કે મિસિસ સેપલ્ટન પણ તેમની વાતની શરૂઆત તે જ ઓપન વિન્ડોથી કરી. ઓકે, હવે આગળની જે વાર્તા છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.